ગુજરાતી ભાષાના મૂર્ધન્ય કવિ સુંદરમ એટલે ત્રિભુવનદાસ પુરુષોત્તમ દાસ લુહાર. સુંદરમનો જન્મ તારીખ 22 માર્ચ 1908 ના રોજ ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના મિયા માતર ગામે થયો હતો. માતાનું નામ ઉજમબહેન, પિતાનું નામ પુરુષોત્તમ દાસ કેશવદાસ લુહાર. મિયા માતર આમોદ અને ભરૂચમાં પ્રાથમિક માધ્યમિક અભ્યાસ કરી તેઓ 1925માં અમદાવાદમાં વિદ્યાપીઠમાં ઉચ્ચ અભ્યાસ અર્થે આવ્યા અને અહીંથી જ સંસ્કૃત અને અંગ્રેજી સાથે ભાષા વિશારદની ઉપાધિ પ્રાપ્ત કરી સ્નાતક થયા. વિદ્યાપીઠમાં એમના અધ્યાપક હતા શ્રી રામનારાયણ પાઠક અને અહીંથી જ એમની સર્જન સરવાણીની શરૂઆત થઈ. ઈસવીસન 1930માં એમની કવિશ્રી ઉમાશંકર જોશી સાથે મૈત્રી થઈ. આ જ ગાળામાં એમણે સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઝંપલાવ્યું અને આ જ વર્ષે એમણે બુદ્ધના ચક્ષુ જેવું ઉત્તમ કાવ્ય લખ્યું. પ્રો જન્મે જન્મે કરદરે કઈ શસ્ત્ર ઉતર્યા નખાગ્રે દંડાગ્રે પરશુગ્રહી ચક્રે ચિતધર્યું પરંતુ આ જન્મે તો નયન રસલે અવતર. માત્ર 26 વર્ષની વયે તેઓ કાવ્ય મંગલા કાવ્ય સંગ્રહ માટે 1934માં રણજીત રામ સુવર્ણ ચંદ્રકથી સન્માનિત થયા હતા. 1934માં દક્ષિણ ભારતનો પ્રવાસ અને 1940માં પોન્ડિચેરીમાં શ્રી અરવિંદના દર્શન એમના જીવનની મોટી ઘટનાઓ હતી. કવિ શ્રી સુંદરમના વિપુલ સાહિત્ય સર્જનમાં કોયા ભગતની કડવી વાણી અને ગરીબીના ગીતો, કાવ્ય મંગલા, રંગ રંગ વાદળિયા, વસુધા, યાત્રા વગેરે કાવ્ય સંગ્રહો, હીરાકણી અને બીજી વાતો, ખોલકી અને નાગરિકા, પિયાસી, ઉન્નયન વગેરે વાર્તા સંગ્રહો, અર્વાચીન કવિતા, અવલોકના, ચિદમ્બરા સમર્ચના, સાવિદ્યા, સાહિત્ય સિંચન વગેરે વિવેચન સંગ્રહો ઉપરાંત પ્રવાસ વર્ણન દક્ષિણાયનનો સમાવેશ થાય છે. કવિ શ્રી સુંદરમે ગુજરાતી સાહિત્ય પરિષદના 20મા અધિવેશનમાં સાહિત્ય વિભાગના પ્રમુખ તરીકે અને 25મા અધિવેશનમાં અધિવેશન પ્રમુખ તરીકે સેવાઓ આપી હતી. પોન્ડિચેરીમાં સહકુટુંબ સ્થાયી નિવાસ કરવાનું નક્કી કર્યા પછી ત્યાંથી તેમણે દક્ષિણા ત્રૈમાસિકના તંત્રી અને પ્રકાશક તરીકે કાર્ય કર્યું અને ત્યાં જ એમણે અરવિંદના 4 પત્રો, માતાજીના નાટકો વગેરે પ્રગટ કર્યા. ગુજરાતી ભાષાના આવા ઉત્તમ કવિને વાતો કરતા અને કાવ્ય પઠન કરતા સાંભળવા એ એક લાવો છે. કવિશ્રી, આપની સ્નેહ ઉપરની પેલી 2 પંક્તિઓ સૌ કડીઓમાં. વચ્ચે શોપમાં ઉભા હતા, મોટું મેદાન છે ત્યાં, એક નાની છોકરી આવી, નોટ અમે એક કડી લખી આપો ને, કડી એટલે એક મિનિટ, જગની સૌ કડીઓમાં સ્નેહની સર્વથી વળી. એટલે એને એને કડી એટલે જે સીધી હતી એ સીધું જ આમ કડી થઈ ગઈ પાછી, એમાંથી કડી રિંગ એમાંથી. કવિ સુંદરમ બાળકો સાથે સહજ રીતે બાળક થઈ જતા હતા, તો એમને બાળકો સાથે વાતો કરતા પણ સાંભળીએ અને એમણે લખેલું એક બાળગીત પણ એમના જ મુખે સાંભળીએ. આ ક્યાંથી કવિતા આવી, તો એ બધું લખવા બેસીએ ત્યારે એક મોટી ફેક્ટરી ચાલુ થઈ જતી લાગે છે. એટલે આમાં દરિયા ને તીર એક રેતી ની ઓટલી ઊંચી અટૂલી અમે બાંધી જી રે, પગલું તે એક એક પાડે મહેમાન એક રામજી ની આણ અમે દીધી જી રે. હવે પહેલા મહેમાન તમે આવો સૂરજ દે,
અને સૂરજની સાથે તો સોનું હોય એટલે પગનું સોનાનું એક પાડજો. અને હવે પછી શું કરવાનું? પગલામાં નવ લખ સારાની ભાતને સંધ્યાના રંગ બેક માંડજો જીવે. સંધ્યાના રંગ બેક માંડજો જીવે. હવે બીજો મહેમાન કોણ લેવા જાઓ? તો પવન દેવા ભાત મારા. તમે આવો પવન દેવ, પગલું પનવો તું એક પાડજો જીવે. અને હવે પગલામાં વાત લખો પરીઓના દેશની. અને એમાં હવે તો પરીઓ તમે તો દૂર દૂર ફરો છો ને, ફૂલડાની ફોરમ પૂરજો જીરે. ત્રીજા મહેમાન તમે આવો સમદર દે. અને પગલું મોતીનું એક પાડજો જીરે. સહેલું નિષ્ઠ પગલામાં મેલ ચણી સાતે પાતાળના માણેકના દીવા પ્રગટાવજો જીરે. ધીરે મહેમાન જરા ધીમેથી આવજો. પગલા તે પાડજો જાળવી જીરે. હા આવો તો જરા સાચીને કામ કરજો. જોજો વિલાય ના એ પગલાની પાંદડી બાળુને ઓટલી બનાવી જીરે. મોટા કડિયા કામ કરનારા કોન્ટ્રાક્ટરોએ આ કામ નથી કર્યું એટલે અમારું બાળપણું છે. બાળથી અમે એ ધ્યાન રાખીને અમે તમને કેવા ભાવપૂર્વક બોલાવીએ છીએ. એવી રીતે મહેમાન દરિયાને તે આવો ને હવે અમારો આનંદ આનંદ. સુંદરમના કાવ્યો વિશે વાત કરતા તે રમ્ય રાત્રે કાવ્યનું અચૂક સ્મરણ થાય. આ કાવ્ય એમના મુખે જ સાંભળ્યું. તે રમ્ય રાત્રે ને રાત્રિથી એ રમણીય રાત તો સુંદર હતી, પણ તારા ગાત્રો પ્રાસ પણ આવે છે ને. ગાત્ર વડે સુંદર ગાત્ર વડે ઊભી હતી તું. અમારી ઉપમાઓ પણ ઘણી આવે છે કે ધળોતી લતા સમી, આમ લતા આમ ઝૂકેલી હોય ને તેવી રીતે. કેમ ક્યાં બાર સાખે રજકાય ટેકવી, ક્યાં સ્પર્શવી ક્યાં ચૂમવી નિર્ણય ના થઈ શક્યો. ને આવડી ઉત્તમ કામ્ય કાયા આલિંગવાને સર્જાઈ, માની શક્યું ન હૈયું જડથી જ એ ગયું એ હૈમ સૌંદર્ય તણા પ્રવાહમાં. ને પાયા પાછા ફરવા વળ્યા જ્યાં સોડીએથી કરબારની સરી, મનોજ કેરા સરસ સુતન્વી કાયા કમાને ધસંત ભાળ્યો નથી રે જવાન. હલી શક્યો કે ન ચલી શક્યો, નજીક કે દૂર જઈ શક્યો ન, એ મૂકતા સાગરમાં વિમૂઢતા તણા અટૂલા ખડકે છિતાયેલા, કો નાવ ભાંગ્યા જનને ઉગારવા આવંત હોળી સમતું શરીર. અહીંયા બેસી જા. જો આમાં કેટલા બધા અલંકારો કર્યા છે. ક્યાં સ્પર્શવો ક્યાં ચૂમવો નહીં ક્યાં ગ્રહવો, તને તે નડી શકી ભૂંચન લેશ ત્યારે તે રમ્ય રાત્રે. રણજીત રામ ચંદ્રક ઉપરાંત મહિડા પારિતોષિક, નર્મદ સુવર્ણ ચંદ્રક, દિલ્હી સાહિત્ય અકાદમીનો એવોર્ડ, નરસિંહ મહેતા એવોર્ડ ઉપરાંત ભારત સરકારના પદ્મભૂષણ એવોર્ડથી સન્માનિત થયા હતા. ગુજરાતી ભાષાના આવા મહાન કવિનું તારીખ 13 જાન્યુઆરી 1991 ના રોજ પોંડિચેરીમાં અવસાન થયું હતું.